नमस्कार, मारी शाळा KKBS YouTube चैनल मा आप सबनु हार्दिक स्वागत छे। जुदा जुदा ब्रेल ना साधनोनी समझ अने एना शिक्षण साथे आजे एक नवो वीडियो, एक नवो साधन ना संदर्भे अपने यहाँ प्रेक्टिकली बात करवाना छे। तो आप सब आ चैनल ने, आ वीडियो ने जुओ, बीजा सुधी पहुंचाड़ो, एज अपेक्षा सह अपने आगल वधीए। तो आ एक एबेकस प्रकार नु साधन छे, जे मूल जापान नी अंदर आ साधन नो खूब उपयोग थाय छे, अने त्यांथी पछी जुदा जुदा देशों मा आ खूब उपयोग मा लेवातो झड़पी गणतरी नो एक मेन्युअली साधन तरीके एबेकस नाम एनो उपाय छे, ओळखाय छे। આમ તો સરળતાથી વાત કરીએ તો આમાં બીજું કાંઈ તમને દેખાતું જ નથી, કોઈ આંકડા નથી, કશું જ નથી। આમ છતાં પણ આનું મૂલ્ય, આનું મહત્વ ઘણું બધું છે, અને એ સંદર્ભે આજે વાત કરવી છે। તો પહેલા વાત એબેકસની સામાન્ય કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે આ એક ડિવાઇડ એટલે કે વચ્ચેની પટ્ટી છે કે જે બે ભાગ પાડે છે। ઉપરના ભાગમાં બધે જ એક એક મોતી છે જે मध्य पट्टी साथे स्पर्श करता नथी। नीचेनी बाजुए दरेक सळियामां चार चार मोतीओ अथवा तो मणकावो छे, जे नीचेनी पट्टीने स्पर्श करे छे, वचली पट्टीने स्पर्श करता नथी। एनो अर्थ ए थयो के अत्यारे एबेकस जीरोनी स्थितिमां देखाई रह्यो छे। तो आ स्थिति जारे छे त्यारे તમારી સમક્ષ, તમારી સામે, તમે જેમ હાથમાં રાખીને ગણો એ સ્થિતિમાં મેં બેકસ અત્યારે તમારી સામે રાખ્યું છે, અને હું તમને આખું એનું થોડું પ્રેક્ટિકલ કરાવીશ। તો એક માટે આ જે મણકો છે ઉપર સ્પર્શ પટ્ટી વચલી મધ્ય રેખા છે, મધ્ય પટ્ટી છે, તેની સાથે સ્પર્શ કરાવશો એટલે એક થશે, પછી એની બાજુમાં ઉપર બીજો લઈ જઈશું મણકો એટલે બે થશે, પછી ત્રણ થશે, અને આ રીતે ચાર થશે। પછી પાંચ કરવા માટે તો કે ક્લિયર ફોર એટલે કે આ જે મણકા ચારે ચાર છે એને નીચે ઉતારી લઈશું, અને આ મણકો ઉપરની બાજુએ જે છે સિંગલ એને નીચે ઉતારશું એટલે પાંચ થઈ જશે। ઇટ મીન્સ કે થયો કે આ બધા જ મણકા જે છે એ પાંચનું કામ કરશે, જ્યારે આ બધી જ એકમ, દશક, શતક, હજાર વાળી છે એ એક, બે, ત્રણ, ચાર નું કામ કરશે। હવે અહીંયા પાંચ લખાણા, સેટ વન સિક્સ, સેટ વન સેવન, સેટ વન 8 અને સેટ 19, આ 9 થયા। પછી 10 લખવા છે તો કે ક્લિયર 9 સેટ 1 લેફ્ટ, યાની કે બીજી લાઈનમાં આપણે જોઈ શકીએ છીએ કે દશકમાં એકડો થયો એટલે ત્યાં લખાણા, અને અહીંયા 0 છે એટલે આનો પરિણામ મળ્યો આપણને 10 નું। પછી સેટ 1 11, સેટ 1 12, સેટ 1 13, સેટ 1 14, ક્લિયર 4 સેટ 5 ઇઝ ઇક્વલ ટુ 50, સેટ 1 16, સેટ 1 17, સેટ 1 18, સેટ 1 19, ક્લિયર 9 સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 20। તો આ રીતે આપણે 99 સુધી જઈએ તો આ રીતે 99 99 લખાશે। અહીંયા તમે જોઈ શકો છો એકમમાં 9 છે પેલા સળિયામાં, દશકમાં 9 છે બીજા સળિયામાં। હવે આમાં એક ઉમેરવો છે તો શું કરશું, તો કે ક્લિયર 9 સેટ 1 લેફ્ટ બટ નો સ્પેસ, ક્લિયર 9 સેટ 1 લેફ્ટ, યાની કે આ શતકમાં એક કર્યું એટલે એકમ દશકમાં 0 આવી ગયા એટલે શતક એટલે કે 100 થઈ ગયા। તો આ રીતે આ એબેકસની ગણતરી સામાન્ય જે છે, ગિનતી જીસકો કહેતે હૈ હમ હિન્દીમાં, આ રીતની ગણતરી પહેલી પ્રક્રિયા જે છે એ શીખવાની હોય છે। આની સાથે ઘણા બધા તબક્કાઓ જોડાયેલા છે, એટલે કે બાદબાકી કેમ કરવી, ગુણાકાર કેમ કરવા, ભાગાકાર કેમ કરવા, આ તમામ પ્રક્રિયા છે તે હવે પછીના વિડીયોની અંદર આપણે જોઈશું। તો આપ સૌને આ અમારો આ પ્રેક્ટિકલી કાર્ય જોવા બદલ આપ સૌનો આભાર, આપ સૌને નમ્ર ભાવે કહેવાનું કે આપ આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરો, અને આપ પણ સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો। થેન્ક યુ।